એમના માટે કોંગ્રેસનું ગમે તે થાય એમની એમને ચિંતા નથી. બંને સિનિયર આગેવાનો રહે છે, બંને ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસના. એ બંને આગેવાનો કોણ જાય રાજ્યસભામાં એમના માટેની લડાઈ એ મને દેખાઈ રહી છે. સવારથી બનેલી આ ઘટનાઓ કોંગ્રેસ હજુ પણ એ કહેતી નથી. એટલે પહેલાં તો જૂઠું બોલવાની માહિર એવી કોંગ્રેસ, પોતાના ધારાસભ્યોને ગેરમાર્ગે દોરાય એ પ્રકારની વાતો કરનાર કોંગ્રેસ, સ્પીકર સાહેબ વિધાનસભા શરૂ હોવાથી ક્યાં કોણ કેટલા એ તો આવતીકાલે વિધાનસભામાં જાહેરાત થશે. પણ જે પ્રકારે રાજીનામા પડ્યા છે, હું પુનઃ એકવાર કહું છું કે ભાજપના ધારાસભ્યો રાજીનામા આપ્યા નથી એટલે કોંગ્રેસના પડ્યા છે, આ હું સ્પષ્ટ રીતે આપના માધ્યમથી રાજ્યની જનતાને અને સૌ ધારાસભ્ય જે પ્રતિનિધિ છે એમને જણાવવા માંગુ છું. નંબર બે, જો રાજીનામા પડી ગયા હોય તો રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીની ત્રણેય સીટો એ સુનિશ્ચિત થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટી ત્રણેય સીટો એ આંકડાની જે વ્યવસ્થાઓ છે એમાં ભારતીય જનતા પાર્ટી સ્વસ્થતાથી ત્રણેય સીટો એ જીતી ગઈ છે, જીતી રહી છે. હું કાયમ કોંગ્રેસના આગેવાનોને એમના પ્રભારીને સાંભળતો આવ્યો છું, એમના સિનિયર આગેવાનો 25-25 વર્ષથી અહીંયા રાજનીતિ કરે છે પણ કોંગ્રેસને જીતાડી શક્યા નથી. હવે માત્ર કોણ જાય, હું જાઉં, મને સાંભળવા મળ્યું છે, હું આપણા માધ્યમથી કહેવા પણ માગું છું કે હવે આમાં એટલી બધી લડાઈઓ શરૂ થશે અથવા તો થઈ છે કે કોંગ્રેસને વધારે પોતાના ભારથી ભાંગથી બચાવવા માટે આવતીકાલે હજી કોંગ્રેસને સમય છે કે એક ફોર્મ પાછું ખેંચાવી શકે. પણ એમને કોંગ્રેસની ચિંતા નહીં હોય, એમને તો પોતાના સત્તાની ને પોતાને જે પદ મળે એમની ચિંતા હંમેશા કોંગ્રેસને રહી છે અને રાજ્યની જનતાએ આ પ્રકારની રાજ્યસભાની ચૂંટણીમાં એ જોયું છે. છાશવારે એમના પ્રભારી, એમના આગેવાનો, એમના અત્યારના રાજ્યસભાના ઉમેદવારો ઢોલ નગારા લઈને કમલમમાં મૂકવા આવી છું. જેમને જવું હોય એને જાય, કોઈ પણ ધારાસભ્યને અંદર લાગી આવતું હોય છે. છાશવારે અન્ય રાજ્યમાં લઈ જવાના, અવિશ્વાસ કરવાનો, કેટલા દિવસની હજી તો વાર છે. ભારતીય જનતા પાર્ટીનો વાંક કાઢવા નીકળ્યા હોય છે જ્યારે હોય ત્યારે. ભારતીય જનતા પાર્ટી તો એ પ્રકારની વ્યવસ્થા કરતા નથી ગુજરાતની અંદર. તો તમે તમારા આ ધારાસભ્યો પર અવિશ્વાસ છે. મને ભૂતકાળમાં પણ અંતરાત્માના અવાજે ભાજપને મત મળ્યા છે ભલે ત્યાં કેમ્પમાં હોય. આજે પણ જે મને સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણે કોંગ્રેસથી ત્રાહિમામ પોકારીને અંતરાત્માના અવાજે આ કોંગ્રેસમાં ન રહેવાય એવું કરીને પણ ગઈકાલથી ગયેલા ધારાસભ્યો હોય એમાંથી પણ, આજે જનાર હોય એમાંથી પણ, આવતીકાલે જનાર છે એમાંથી પણ અંતરાત્માના અવાજે એ અહીંયા આવીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપશે. કારણ કે કોંગ્રેસ એ પોતાના ભારથી એ તૂટી રહી છે. હું કોંગ્રેસના આગેવાનોને કહું છું, આપના માધ્યમથી એણે કહ્યું છે ત્યારે, ઢોલ નગારા સાથે ક્યારે મૂકવા આવો છો, હું કમલમમાં રાહ જોઉં છું. આપે કહ્યું છે ત્યારે આપે જ એ પૂરું કરો. આપણા જે કાંઈ પ્રતિનિધિ હોય એને ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલય ઉપર ઢોલ નગારા સાથે આપ મૂકી જાઓ. કારણ કે આપે કહ્યું તો આપ ખુલ્લું જાહેરાત કરો કે જેને જવું હોય કમલમમાં જઈ શકે છે. અગાઉ છાશ વારે આ પ્રકારે તમે બોલ્યા છો ત્યારે પુનઃ એકવાર હું કોંગ્રેસને પોતાના ભારે ભાંગતી કોંગ્રેસને કહેવા માગું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2022ની વિધાનસભા પણ આ રાજ્યસભાની એમની હુસાતુસીના કારણે એ ગુમાવવાના છે, ગુમાવી ચૂક્યા છે. કારણ કે આ પ્રકારની કોંગ્રેસની અવ્યવસ્થાઓ, કોંગ્રેસ ઉપરનો અવિશ્વાસ, એ મને એવું લાગે છે કે એમને ક્યારેય ગુજરાત રાજ્યમાં અને દેશમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સત્તા પ્રાપ્ત થવાની નથી. ભારતીય જનતા પાર્ટી આશ્વસ્ત છે. મેં સ્પીકર સાહેબ સાથે આપણા માધ્યમથી જાણ્યું કે રાજીનામા પડ્યા છે ત્યારે એમણે એમને પુષ્ટિ આપી છે. ભાજપના કોઈ ધારાસભ્યે રાજીનામું આપ્યું નથી. કોંગ્રેસ સવારની ગોળ ગોળ ફેરવી રહી છે કારણ કે પોતાના લોકો હજી પણ એની આંતરિક વિખવાદના કારણે તૂટે નહીં, ભાગે નહીં, એમના માટે માત્ર દેખાડો છે એ પણ સમજી ગઈ છે. માહેરા છીએ કોંગ્રેસ હવે કોને લડાવે, કોને ન લડાવે, કોને કેટલા મત આપે એ પ્રશ્ન છે. અમારી ત્રણ સીટ એ અમે ભારતીય જનતા પાર્ટી એ જીતી રહ્યા છીએ.
અધ્યક્ષ સાહેબે મને કહ્યું કે રાજીનામા એ મને મળ્યા છે, પણ આપના માધ્યમથી તો પછી આ તો સવારની વાત છે, બપોરની વાત છે, પછી પણ ચાલી રહ્યું છે કે 5 લોકોના છે, મારે વાત નથી. પણ જયારે આપના તરફથી 4 વાત હતી ત્યારે મેં પૂછ્યું, ત્યારે મને એને કહ્યું કે 4 રાજીનામા પડ્યા છે, પણ કોના પડ્યા છે, કયા પ્રતિનિધિના પડ્યા છે, કઈ પાર્ટીના પડ્યા છે એ હું વિધાનસભા શરૂ હોવાથી કહી ન શકું, મારે જાણવાની પણ મારો અધિકાર નથી. પણ હું આપને ચોક્કસ કહી શકું કે ભાજપના ધારાસભ્યએ રાજીનામા આપ્યા નથી, એટલે કોંગ્રેસના જ આપ્યા હોય એ સ્વાભાવિક છે. હું રાહ જોઉં છું, શામ દામ દંડ ભેદ નીતિની વાત કરનારા હજી અત્યાર સુધી તો બોલ્યા નથી, કારણ કે પોતાના ધારાસભ્યોને ગેરમાર્ગે દોરે છે, એમની આંતરિક ઝઘડાઓ છે, એમના તોફાનો છે, એમની આંતરિક નેતૃત્વની લડાઈ છે, અને એના માટે કોઈ પણ ભોગે કોંગ્રેસ તૂટે તો પણ તૂટવા દેતા હોય એ પ્રકારનું સવાન ઉદ્દેશ્ય આપણે જોઈ રહ્યા છે. માત્ર પોતાને રાજ્યસભામાં જવું છે, કોંગ્રેસનું થવું હોય થાય. હું તો વિનંતી કરું છું રાજ્યની જનતાને આપના માધ્યમથી કહેવા માંગુ છું, વિધાનસભા શરૂ છે, વિધાનસભામાં રાજ્યના પ્રતિનિધિ તરીકે પોતાના વિસ્તારને રાજ્યના પ્રશ્નોને ઉઠાવવા જોઈએ સબળ વિપક્ષ તરીકે. એવા વખતે એમને બહારગામ લઈ જવાના એમનો અધિકાર છે, જ્યાં લઈ જવા જ્યાં કરવું કરી શકે. વિધાનસભા શરૂ છે ત્યારે એ વિધાનસભામાં પણ પ્રતિનિધિ, હું તો જે પ્રતિનિધિ બહાર જાય છે એ પ્રતિનિધિના મત વિસ્તારના લોકો પણ એને છોડવાના નથી. આ રાજ્યમાં એમને ચૂંટીને મોકલ્યા છે, જયારે વિધાનસભા શરૂ હોય ત્યારે એમણે અવશ્ય હાજરી વિપક્ષના નેતા તરીકે આપવી જોઈએ. સરકાર કઈ ભૂલ કરતો હોય તો કાન પણ ખેંચવો જોઈએ, આ વિપક્ષની ભૂમિકા રહી છે. પણ વિપક્ષ એ માત્ર સત્તાની હુંસાતુસીમાં પડી છે, રાજ્યસભાની ચૂંટણીમાં પડી છે, રાજ્યની જનતાની પડી નથી, રાજ્યના પ્રશ્નોની પડી નથી. ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોની ચિંતા કરે છે, આ સાબિત થઈ રહ્યું છે. કોઈ સંપર્કો ખરા ધારાસભ્યો, 4 ધારાસભ્યો આપવાની વાત છે, 50 કરોડ રૂપિયા આપીને ખરીદવાની. મેં પહેલા કીધું કે જયારે પણ આવું બને ત્યારે આ પ્રકારની વાત કરે છે, અને જયારે બનતું હોય ત્યારે એ કહે છે આવું થયું છે, તો બીજી વારે પાછું આવું થાય છે તો કોંગ્રેસ શું કરે છે? ભારતીય જનતા પાર્ટી કોઈ ખરીદ પરોધમાં માનતી નથી. એમની આંતરિક ઝઘડો મેં પહેલા કહ્યું, એ જાહેર તો કરે કોને પહેલા નંબર હવે મત આપવાનો છે. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, તમારા બંને સિનિયર નેતાઓમાં પહેલો સિનિયર કોણ છે, તમે કોને મત આપવા માંગો છો જાહેર કરો. એમની ઉસાતુસી હજી હું કહું છું કે અંતરાત્માના અવાજે જ્યાં ગયા છે ત્યાંથી પણ કદાચ ભારતીય જનતા પાર્ટીને સારા એવા મતો મળશે. જે લોકોએ રાજીનામા કર્યા એમાંથી કોઈ અત્યાર સુધી તમારો અથવા ભાજપના કોઈ કાર્યકરનો અથવા કોઈ હોદ્દેદારનો સંપર્ક કર્યો એવી માહિતી છે? ના, મારો કોઈ સંપર્ક કર્યો નથી. પણ હું તો એમના આગેવાનો જે કહ્યું એને જ કહું છું કે એમના આગેવાનોને મૂકવા માટે ભાજપ કાર્યાલય ઢોલ નગારા સાથે આવે, હું એમની રાહ જોઈ રહ્યો છું. પ્રતિનિધિઓને પણ એ વિનંતી કરે કે જેને જવું હોય એ જઈ શકે છે, જો કદાચ સંપર્ક કરે તેમનું ભાજપમાં સમાવેશ કરવામાં આવશે. ચોક્કસ, અમારું મન હંમેશા બધા જ માટે ખુલ્લું હોય છે. વિધાનસભાની કે લોકસભાની શરૂઆત જયારે જરૂર પડે ત્યારે ટિકિટ આપવાની કોઈ વાત કરી? ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા તરીકે બધા કામ કરવાનું હોય છે, જેમને પણ આવું હોય એ માત્ર પ્રતિનિધિ નથી, કોઈ પણ આવી શકે છે. ને કાંઈ હું આ વાત કરું છું, તો જીતુ વાઘાણી ભાજપા પ્રદેશ પ્રમુખનું કહેવું છે કે કોંગ્રેસ તૂટી ગઈ છે, કોંગ્રેસ પોતાના ભારથી જ તૂટી ગઈ છે. મહત્વની વાત છે કે કોંગ્રેસના 5 ધારાસભ્યો રાજીનામા આપ્યા, જેને લઈને તેઓનું કહેવું છે કે વિધાનસભા અધ્યક્ષે રાજીનામા મળ્યાનું કહ્યું છે. ભાજપાના એક પણ ધારાસભ્યે રાજીનામું નથી આપ્યું, જેથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસના જ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. ભાજપાના ધારાસભ્યોએ રાજીનામા નથી આપ્યા અને કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસના ભારથી જ નિરાશ થયા છે, જેથી કરીને તેઓએ રાજીનામા આપ્યા છે. ભાજપા રાજ્યસભાની 3 બેઠકો જીતી રહી હોવાના દાવા એક રીતે જીતુ વાઘાણીએ કર્યા. કોંગ્રેસ પાસે સમય છે ફોર્મ પાછું ખેંચી લે તેમ પણ કહ્યું. કોંગ્રેસ સભ્યોને છાશવારે અન્ય રાજ્યમાં લઈ જવામાં આવી રહ્યા છે, જે સૂચવી રહ્યું છે કે કોંગ્રેસ બેકફૂટ ઉપર છે. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર અવિશ્વાસ છે અને કોંગ્રેસના સભ્યો અંતરાત્માનો અવાજ સાંભળીને ભારતીય જનતા પાર્ટીને જ મત આપશે. આ સાથે સ્થાનિક સ્વરાજ અને 2022 વિધાનસભા પણ કોંગ્રેસ ગુમાવશે તેવો વિશ્વાસ જીતુ વાઘાણીએ વ્યક્ત કર્યો છે. તો કોંગ્રેસે ક્યારેય સત્તા પ્રાપ્ત નથી થવાની. મહત્વની વાત છે કે જો જંગ જીતવી હોય તો ચોક્કસથી નિવેદનબાજીની આ જે જંગ છે, જે અત્યારે રાજ્યસભાની ચૂંટણી પહેલા જામી છે અને એક રીતે બંને પક્ષ તરફથી અહીં વાર પર વાર કરવામાં આવી રહ્યા છે. જીતુ વાઘાણી જેઓએ કહ્યું કે કોંગ્રેસ તેના ભારથી જ તૂટી રહી છે અને સીધી રીતે કોંગ્રેસને કહ્યું છે કે તેઓ હજુ પણ સમય છે, તેઓ તેમનું એક ઉમેદવારી ખેંચી શકે છે પાછી. ભાજપા રાજ્યસભાની 3
જે બેઠકો છે તે જીતી જશે તેવો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો છે. હવે મડાગાંઠ ત્યાં સર્જાશે કે આખરે કોંગ્રેસ ભરતસિંહ સોલંકીનો સાથ આપે છે કે શક્તિસિંહ ગોહિલનો. મહત્વની વાત છે કે રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. 5 રાજીનામા અત્યાર સુધી પડી રહ્યા છે. આવતીકાલે જ્યારે વિધાનસભા સત્ર શરૂ થશે અને ત્યારે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ નામની જાહેરાત કરશે કે જે જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આ વચ્ચે આપણે જણાવી દઈએ કે હજુ પણ અમુક રાજીનામા પડી શકે તેવી ચોક્કસથી ભીતિ સેવાઈ રહી છે, જેથી કરીને અહીં એક રીતે નિવેદનબાજી તેજ થઈ ગઈ છે.